તથા ભારતીય જનતા પાર્ટીના નેતા ભરતભાઈ બોઘરા દ્વારા પણ કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે તિરંગા યાત્રા પર થતી રાજનીતિ ન થવી જોઈએ. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો કોઈ રાજનીતિ કરે છે તો તેને એ મુબારક. કોંગ્રેસ રાજનીતિ કરીને પોતાની માનસિકતા છતી કરે છે. લાખો લોકોની શહાદત પછી મળેલી આ મહામૂલી આઝાદી છે. આઝાદીના અમર પ્રસંગ પર આ ભારત દેશના ભવ્ય ઇતિહાસને યાદ કરવા માટેના સમયે હું કોઈ રાજકીય ટિપ્પણી નહીં કરું. એટલા માટે કે કોંગ્રેસને એની માનસિકતા મુબારક છે, પરંતુ હું માનું છું કે આ દેશની આઝાદી એ આપણા બધાનું ગૌરવ છે અને આઝાદીના અમૂલ્ય પર્વ પર કોઈ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ. આ દેશ માટેનો ઉત્સવ છે, આ દેશ માટેનો પર્વ છે અને બધા ભેગા મળીને આ દેશની આઝાદી અપાવનારા વીર શહીદોની એની એ ગાથા એના પરાક્રમને યાદ કરીને સલામી આપવી જોઈએ. પણ ભરતભાઈ, કોંગ્રેસ તેની યાત્રાને ન્યાય માટેની યાત્રા કહી છે, તમારી યાત્રાને રાજકીય યાત્રા કહે છે. હું એ જ કહું છું ને કે કોંગ્રેસની માનસિકતા છે, અમે વર્ષોથી દેશ માટે દેશના ગૌરવ માટે ક્યારેય બાંધછોડ નથી કરતા. અમારી સત્તા નહોતી ત્યારે પણ અમે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા હતા, ત્યારે પણ અમે અખંડ ભારતની વાત કરતા હતા, ત્યારે પણ અમે દેશની આઝાદીના અમૂલ્ય યોગદાન આપનારા વડીલો માટે શહીદો માટેની વાત કરતા હતા અને અમે આજે પણ એ જ વાત અમારા એજન્ડા સાથે કામ કરીએ છીએ. એટલા માટે મેં કીધું કે આ અમૂલ્ય અવસર પર, અમૂલ્ય પર્વ પર અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી અને મારી કર્તાઓ એમને પણ વિનંતી છે કે આઝાદીના અવસરને રાજનીતિ સાથે ન સરખાવો જોઈએ. તો ભરતભાઈ બોઘરા છે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તિરંગા યાત્રા એ દેશની આન બાન અને શાન માટેની યાત્રા છે, પરંતુ કોંગ્રેસ છે તેની માનસિકતા છે તે છતી થઈ અને તે યાત્રા પર રાજકારણ કરી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત.